નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે હું તમને વિષય અંગ્રેજીમાં 1 થી 20 સુધી અંગ્રેજી અંક લખાવીશ, પાછળનો અંક લખાવીશ અને માંગેલ મૂળાક્ષર પર ગોર કરતા શીખવાડીશ. જો 1 થી 20 એટલે 1 થી ક્યાં સુધી લખવાનું? તમારે 20 સુધી. ઓકે, પહેલાં શું લખવાનું? 1, પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. જો બાળ મિત્રો, 1 થી 10 સુધી તો તમને લખતા આવડતું જ હશે. હવે કઈ લાઈન આવી? 1, 1, 11, 1, 2, 12, 1, 3, 13, 1, 4, 14, 1, 5, 15, 1, 6, 16, 1, 7, 17, 1, 8, 18, 1, 9, 19, 2, 0, 20. ફરી 1 થી 20 સુધી લખવાનું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 1, 11. 1, 2, 12. 1, 3, 13. 1, 4, 14. 1, 5, 15. 1, 6, 16. 1, 7, 17. 1, 8, 18. 1, 9, 19. 2, 0, 20. ઓકે, જો બાળ મિત્રો, હવે કયો અંક લખવાનો? પાછળનો અંક લખવાનો. અને શું કહેવાય? 2, 2 પછી શું આવે? 3, તો એ શું લખી દેવાનું? 3. અને શું કહેવાય? 5, તો 5 પછી 6 લખવાનો. અને શું કહેવાય? 8, 8 પછી શું આવે? 9. અને શું કહેવાય બાળ મિત્રો? 4, 4 પછી શું આવે? 5. અને 1 કહેવાય? 1 પછી 2. 7, 7 પછી શું આવે? 8. 3 પછી શું આવે? 4. અને 6 કહેવાય? 6 પછી 7. 9 પછી 1, 0, 10. જો બાળ મિત્રો, અને શું કહેવાય? 1, 3, 13, તો 13 પછી 1, 4, 14. અને શું કહેવાય? 1, 7, 17, તો 17 પછી 1, 8, 18. 1, 2, 12, 12 પછી 1, 3, 13. અને શું કહેવાય? 1, 8, 18, 18 પછી 1, 9, 19. 1, 5, 15, 15 પછી 1, 6, 16. 1, 1, 11, 11 પછી શું આવે? 1, 2, 12. એના પછીનો કયો અંક લખેલો છે? 1, 0, 10. 1, 0, 10 પછી શું આવે? 1, 1, 11. અને શું કહેવાય? 1, 9, 19. એના પછી શું આવે? 2, 0, 20. અને શું કહેવાય? 1, 4, 14. 14 પછી 1, 5, 15. જો બાળ મિત્રો, પાછળનો અંક લખાઈ ગયો. હવે શું કરવાનું છે? માંગેલ મૂળાક્ષર પર શું કરવાનું છે? ગોર કરવાનું. હવે જુઓ, આને શું કહેવાય? એચ, એચ ફોર હેન. તો એ જ લાઈનમાં એચ ક્યાં આપેલો છે? એ આ રહ્યો. તેને ફરતે શું કરી દેવાનું બાળ મિત્રો? ગોર કરી દેવાનું. અને શું કહેવાય? વી ફોર વલ્ચર. તો વી ફોર વલ્ચર ક્યાં આપેલો છે? આના જેવો સેમ ટુ સેમ એની લાઈનમાં જ શોધવાનું ક્યાં આપેલું છે? એ આ રહ્યો. તેની ફરતે શું કરી દેવાનું છે? ગોર કરી દેવાનું. અને શું કહેવાય? આર ફોર રેડ.
એટ લાઈન માં શોધી બતાવો આર ફોર રેડ ક્યાં આપેલું છે, એ આ રહ્યો, તેની ફરતે ફોર કરી દેવાનો. આને શું કહેવાય, કે ફોર કાઈટ. તો આમાં કે ફોર કાઈટ ક્યાં આપેલું એટ લાઈન માં, આ રહ્યો, તેની ફરતે શું કરી દેવાનું છે, ગોર કરી દેવાનું. આને શું કહેવાય, એક્સ ફોર એક્સ રે, કા તો ક્રિસમસ ટ્રી. તો કે આપેલો છે એના જેવો એ આ રહ્યો, તેને ફરતે ફોર કરી દેવાનો. આને શું કહેવાય, ઝેડ ફોર ઝીબ્રા, કે આપેલો છે ઝેડ ફોર ઝીબ્રા એ આ રહ્યો, તેને ફરતે શું કરી દેવાનું છે, ગોર. જો બાળ મિત્રો તમારે પણ નોટબુકમાં સારા અક્ષરે બોર્ડમાં જે વર્ક કરાવ્યું છે એ પ્રમાણે તમારે સારા અક્ષરે લખવાનો. જય શ્રી કૃષ્ણ.